જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇંગ્લિશ વિષય ભણીશું. ઇંગ્લિશ વિષયમાં આપણે પહેલું ચેપ્ટર ભણી ગયા. બીજું ચેપ્ટર છે નંબર્સ. તો એમાં આપણે ફન ટાઈમ એટલે કે સ્વાધ્યાયમાં આપણે એક પ્રશ્ન જોયો, ચિત્રો ગણો અને અંકો તથા શબ્દોમાં લખો. હવે બીજો પ્રશ્ન છે, ચિત્રમાં રંગ પૂરો અને કવિતા ગાઓ. બરાબર, તો જુઓ પેજ નંબર 13 ઉપર બધા જુઓ, આ ચિત્ર છે. તો આમાં તમારે બધાએ મનપસંદ રંગ પૂરવાનો છે. તો અહીંયા બધા એચ ડબલ્યુ કરો. બરાબર, અને પછી આપણે આ કવિતા ગાવાની છે અને હું સમજાવું. બરાબર, ચલો મારી સાથે. વન ટુ બકલ માય શો, થ્રી ફોર શોટ ધ ડોર, ફાઇવ સિક્સ પીક અપ સ્ટિક્સ, સેવન એટ લે ધેમ સ્ટેટ, નાઇન ટેન અ બિગ ફેન સોરી ફેટ હેન. જો હવે આ કવિતા છે ને એમાં શું કહે છે ખબર છે? જો પેલું છે વન ટુ બકલ માય શો, એટલે કે એક બે મારા બૂટનો બકલ બંધ કરું. તો જો આ છોકરો છે અહીંયા શું કરે છે, જો વન ટુ એક બે એટલે કે મારા બૂટનો બકલ બંધ કરું. જો આ બકલ બંધ કરે છે ને બૂટનો, એટલે કે બેલ્ટ બાંધે છે. પછી થ્રી ફોર શટ ધ ડોર, એટલે આમાં જો આ છોકરી છે થ્રી ફોર શટ ધ ડોર એટલે કે ત્રણ ચાર દરવાજો બંધ કરવો. જો આ ત્રણ ચાર દરવાજો બંધ કરવો. પછી ફાઇવ સિક્સ પિકઅપ સ્ટિક્સ, એટલે શું થાય? ફાઇવ સિક્સ પિકઅપ સ્ટિક એટલે કે પાંચ છ લાકડી ઉંચકો. તો અહીંયા છે પાંચ છ લાકડી ઉંચકો. સેવન એટ લે ધેમ સ્ટેટ, સેવન એટ લે ધેમ સ્ટેટ એટલે કે સાત આઠ તેને સીધી મૂકો. જો આ સીધી મૂકે છે ને. નાઇન ટેન અ બિગ ફેટ હેન, એટલે કે નાઇન ટેન અ બિગ ફેટ હેન એટલે નવ દસ જાડી મોટી મરઘી. જો અહીં છે જાડી મોટી મરઘી, હવે પહેલેથી આપણે ગુજરાતીમાં સમજીશું. બરાબર, એક બે મારા બૂટનો બકલ બંધ કરવો, ત્રણ ચાર દરવાજો બંધ કરવો, પાંચ છ લાકડી ઉંચકો. જો આ છોકરી લાકડી ઉંચકે છે દેખાય છે. સાત આઠ તેને સીધી મૂકો, જો આ સીધી મૂકે છે. નવ દસ જાડી મોટી મરઘી. સમજાણું બાળકો? જો અહીંયા ઇંગ્લિશમાં સ્પેલિંગ આપેલા છે, અહીંયા એને શબ્દોમાં કીધેલું છે અને મેં તમને ગુજરાતીમાં સમજાવ્યું. સમજાઈ ગયું બાળકો બધાને? ફરી એકવાર સમજાવું. વન ટુ બકલ માય શૂ એટલે કે એક બે મારા બૂટનો બકલ બંધ કરો. થ્રી ફોર શટ ધ ડોર, ત્રણ ચાર દરવાજો બંધ કરવો. ફાઈવ સિક્સ પિકઅપ સ્ટિક્સ એટલે પાંચ છ લાકડી ઊંચકો. સેવન એટલે ધેમ સ્ટેટ એટલે સાત આઠ તેને સીધી મૂકો. નાઇન ટેન અ બિગ ફેટ હેન, નવ દસ જાડી મોટી મરઘી. જો આ જે પ્રમાણે આપ્યું છે એ પ્રમાણે જ એક બે મારા બૂટનો બકલ બંધ કરવો એટલે આ છોકરો બૂટનો બકલ બંધ કરે છે. ત્રણ ચાર દરવાજો બંધ કરવો ત્યાં દરવાજો બંધ કરે છે. પાંચ છ લાકડી ઊંચકો, આ લાકડી ઊંચકે છે. જો આ છોકરી સાત આઠ તેને સીધી મૂકો એટલે આ છોકરી સીધી મૂકે છે. પછી નવ દસ જાડી મોટી મરઘી. તો આ કવિતા છે. સમજાઈ ગઈ બાળકો તમને? તો આ બધાએ તમારે એકવાર વાંચવાની છે કવિતા, અને આ ચિત્રમાં તમારે રંગ પૂરવાનો છે. જો આ છોકરામાં અને આ અંકોમાં, જો આ છોકરી છે તો અહીંયા આ છે વ્હાઇટ એમાં નથી પૂરવાનું, પણ શેમાં પૂરવાનું? આ છોકરો વન ટુમાં, આ મરઘીમાં, નાઇન ટેનમાં, આ ડોરમાં એટલે કે દરવાજામાં, ત્રણ ચારમાં છોકરીમાં, પાંચ છમાં આ છોકરીમાં, લાકડીમાં, સાત આઠમાં આ છોકરીમાં, અને આ બધી લાકડીમાં. આમાં બધાએ મનપસંદ આજે કલર પૂરવાનો છે અને કવિતા એકવાર વાંચવાની છે. સમજાઈ ગયું બાળકો? અસ્તુ.